નમસ્તે, જય હિંદ. આ વિડીયોમાંથી જે ખબર પડી, સિમ્પલિટીમાં કહેવાનું, ઇન જસ્ટ વન લાઈન, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ઉત્પલ, યોગ્યતા પૂરકતા. વન્ડરફુલ. યસ, શ્રીપાલ, કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર. વન્ડરફુલ આન્સર. માસ્ટર સ્કિલ તૃપ્તિ. વિશ્વાસ. Okay, Mona. No one can stop when you decide something to do. Okay. Chandreshan and Mona no jawab sarkho chhe, baki be jawab sarkha chhe. Par banne jawab saacha chhe. Par andar sambandh kitlo laiye, to bijo jawab ekdam appropriate chhe. Karan ke apne chapter shuru karishe sambandh. To પરસ્પર એકબીજાને ઉભી રહે. બીજો મુદ્દો હતો જે તમે કોઈ બોલ્યા નહીં, આપણે બધા અધૂરા છીએ. આ પાછલા બધા દિવસોમાં આ સ્ટેટમેન્ટ કેટલી બધી વાર મેં કર્યું કે આપણે બધા અધૂરા છીએ. આપણે ઘણી બધી રીતે અધૂરા છીએ. એ જે અધૂરપ છે એ જ વચ્ચે આવીને ઊભી રહી જાય છે. ગઈકાલે આપણે ભગવદ્ ગીતામાં આત્માના સંદર્ભમાં થોડી વાત કરી હતી અને ત્યાંથી હવે આગળ ચાલીશું. સંબંધના દાયરાની અંદર આ અધૂરપ શું ચીજ છે અને સંબંધમાં ક્યાં ડખા થાય છે અને ક્યાં ઉપયોગિતાને પૂરકતા આપણે કરી શકીએ. તો સૌથી પહેલાં મેં તમને એવું કહ્યું હતું કે ત્રણ એવા ફલક છે જે સતત નથી. એક છે કાર્યનું ફલક, જેમ કે આપણે 4-5 એક કલાક સાથે છીએ, વેબિનારના કાર્યમાં છીએ, પછી કાર્ય તો બંધ થઈ જશે એટલે કાર્ય સતત નથી. હવે તમને મને વાંધો ક્યાં પડી શકે? શ્રીપાલભાઈને એવું થાય કે આ તો આ રીતે શીખવવું જોઈએ, અને જિજ્ઞેશ ઠાકરને એમ થાય કે ના ના બરાબર જ છે, તો મને તો વાંધો ના પડે, એ બે જણાને વાંધો પડી જાય. આ છે કાર્યના ફલકનો વાંધો. કામ કરવું કે નહીં કરવું, અમુક રીતે કરવું, ક્યારે કરવું. તો જો કેટેગરીકલી મારે કોર્પોરેટ ચાલતી હોય ટ્રેનિંગ, તો હું આને કઈ રીતે કહું ખબર છે? ઇશ્યુઝ, વોટ, વેન, વેર, હાઉ, હાઉ, રાઈટ? આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ કાર્ય કરવા અંગે કોણે કરવું, કોણે ના કરવું, ક્યારે કરવું, ક્યારે ના કરવું, કેટલું કરવું, કેવડું કરવું, આ અંગે બધા ડિફરન્સીસ રહેવાના, રહેવાના ને રહેવાના. હવે તમને એમ થાય કે રહેવાના 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 ત્રણ વાર કેમ કહો છો? કારણ કે કોઈ એકને એ યોગ્ય લાગતું હોય તો બીજાને યોગ્ય ના લાગતું હોય, અને યોગ્યતાના જોવાના ચશ્મા બધાના અલગ. આપણે સાંભળવાના ચશ્મા જોઈ ગયા છીએ, આંખે જે ચશ્માને છે એની પણ વાત થઈ છે, ફિલ્ટર. એટલે આ ડિફરન્સીસ રહેવાના. સાંખ્ય યોગની અંદર પણ કૃષ્ણ અને જે કહેવું પડે છે અર્જુનને, એ અર્જુન અને દુર્યોધન વચ્ચેના ડિફરન્સીસ છે કામના. બેને રાજ્ય જ કરવું છે, પણ એકને રાજ્ય કરવાની પદ્ધતિ ધર્મની છે અને બીજાને રાજ્ય કરવાની પદ્ધતિ આતંકી છે. બસ આ ડિફરન્સ છે. અને કૃષ્ણ ભગવાનનો આખો ક્રાઇટેરિયા એ છે કે તારે કરવાનું છે તું કરને ભાઈ, તું રાજા છે, પ્રજાનું રક્ષણ કરવું એ તારું કર્તવ્ય છે, અને એના માટે તારે યુદ્ધ કરવું પડશે. પણ વચ્ચે આવીને ઉભું રહી ગયું આ. ઓકે, હવે જો એ વચ્ચે આવીને ઉભું રહ્યું, કાર્ય સાથે બીજી કઈ બે બાબતો છે? એક છે વિચાર. આ હુ, વોટ, હાઉ, વેન એ બધા એના કાર્ય અંગેના વિચાર છે, અને ફિઝિકલી કાર્ય કરીએ ત્યારે એ કાર્ય છે. આ સમજાય છે બધાને? એ ભાઈ, આજે સાંજે ધવલ સુધીરાને ત્યાં બટેટા વડા બનવાના છે, તો બટેટા વડા બનવાના છે એ વિચાર છે. એ વિચાર ઉપર ધવલ અને એના મમ્મી વચ્ચે વિવાદ થઈ શકે કે બટેટા વડા નહીં, દાળ વડા, અથવા બટેટા વડા તો અમુક મસાલો એમાં નહીં નાખવાનો કે નાખવાનો. આવો બધો ખૂબ બધો વિચારિક વિવાદ થાય. પછી જ્યારે કાર્ય કરવાનું થાય ત્યારે પાછું એ તો ખરું જ. તો કાર્ય સાથે સંકળાયેલા વિચારોમાં પણ ડિફરન્સીસ હોઈ શકે. હજી કાર્ય તો એક્ઝિક્યુશનમાં આવ્યું નથી. ત્યાં ગુજરાતી આ કહેવત છે, બહુ કહેવી ગમતી નથી પણ એકદમ અપ્રોપ્રિએટ છે એટલે કહું છું. મનમાં જ પરણે, મનમાં જ રાંડે. એટલે મનમાં મનમાં લગ્ન કરી નાખે અને મનમાં મનમાં વિધવા બી થઈ જાય. એટલે કોઈ છોડી બેઠી હોય પછી આ મનમાં વિચારે ચડી જાય, પછી મારા લગ્ન થશે, પછી અમદાવાદથી મુંબઈ જતો હશે અને ટ્રેનને અકસ્માત થશે અને મરી જશે. હજી તો લગ્ન જ નથી થયા, ત્યાં તો વિધવા બી થઈ જાય. આ વિચારની અંદર ચાલનારી બાબતો છે. હવે જો કોઈ એક વિચાર પકડાઈ જાય અને એ કબજો લઈ લે, એ સ્થિતિનું નામ છે લાગણી.
અને એક લાગણી સામેવાળી વ્યક્તિ સાથે મેચ ના થતી હોય એટલે પાછા ડખા થાય જ. તો આ ત્રણ ડખા છે, કામ કરને કા ડખા, સોચને કા ડખા, ઓર લાગણી કો અનુભવને કા ડખા. ડખા નામનું આખું કાવ્ય પાલનપુરના ભાઈ મુસાફિર પાલનપુરી એટલું સરસ છે. પહેલે તો શાદી કરને કો ડખા, ફિર બચ્ચો જણને કો ડખા, અગર બચ્ચે જણ ગયે તો નિશાળ મેં ભણાને કો ડખા. હવે તમને થાય કે આ કયા પ્રકારની ભાષા છે, તો મુમનની ભાષા છે, નહીં ગુજરાતી નહીં હિન્દી, બધું ખીચડી. તો બધા ડખા થયા ત્રણ. હવે મારે વસંતભાઈ સાથે સંબંધ બાંધવો છે, ત્યારે મને એવો ખ્યાલ રહે કે બંને વચ્ચે કોમન કાર્ય હોઈ શકે, બંને વચ્ચે કોમન વિચાર હોઈ શકે, બંને વચ્ચે લાગણી કોમન હોઈ શકે, તો સંબંધ બંધાય જ. હવે અહીંયા તો સુરેશ પટેલે પહેલા દિવસથી કીધું કે સંબંધ તો બાંધવાનો જ નથી, સંબંધ તો ઓળખવાનો છે. તો પ્રત્યેક વ્યક્તિ સાથે સંબંધ તો છે જ, હવે ત્યાંથી ઓપરેટ થવાનું કે સંબંધ તો છે જ અને આ સંબંધને મારે કયું સ્વરૂપ આપવું છે. તો આ વચ્ચે જે ત્રણ ડાયમેન્શનો છે એ હવે નડશે નહીં. આને શ્રીપાલભાઈની ભાષામાં કહેવાય ચોઈસ, બીકોઝ આઈ ચૂઝ, આઈ ડિક્લેર કે મારે સંબંધ રાખવો છે. ધીસ ઇઝ માય ડિક્લેરેશન, માય ચોઈસ ઇઝ માય ચોઈસ, ઇટ ઇઝ નોટ ચોઝન બાય માય ફિલિંગ્સ. કારણ કે ફિલિંગ્સ તો આડે આવીને ઊભી રહેશે, લાગણીઓ વચ્ચે આવીને ઊભી રહેશે, કાર્યો વચ્ચે આવીને ઊભા રહેશે, વિચારો વચ્ચે આવીને ઊભા રહેશે. પણ તમે જો નક્કી કર્યું કે સંબંધ બાંધવો છે તો તમે ચોઈસમાં ઓપરેટ થયા અને આ આત્માનું ક્ષેત્ર છે, આ સેલ્ફનું ક્ષેત્ર છે, આ મેનું ક્ષેત્ર છે. મેં આઈ 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 ડિસાઈડ, આઈ ડિક્લેર, આઈ વિલ ડૂ ઇટ. ઓફકોર્સ માય ફિલિંગ્સ આર અગેન્સ્ટ ઇટ, બટ સ્ટીલ આઈ વિલ ડૂ ઇટ. સમજાય છે? એટલે હસવું તો નથી આવતું, સ્માઇલ બાય ચોઈસ, સ્માઇલ બાય ચોઈસ. ગમતું તો નથી, પેટમાં દુખે છે, અત્યારે તો મસ્ત ઊંઘ આવતી હતી, આ વેબિનારનો ટાઈમ થયો, ઇમોશન્સ ભલે વેબિનાર ગમતો હોય પણ એ વખતે ઊભું થવાનું મન નહોતું થતું. સ્ટીલ યુ આર હિયર, ચૂઝ ચોઈસ. હવે જો આમાં કેટલી ચોઈસ થાય, એકવાર તમે અહીંયા બેસવાની ચોઈસ કરી, પછી સાંભળવાની ચોઈસ, પછી સમજવાની ચોઈસ, પછી જીવવાની ચોઈસ, પોતાની જાત સાથે અખતરા કરવાની ચોઈસ, ધીઝ આર ઓલ ચોઈસ. ઓકે, હું માનું છું બધાને પકડાઈ રહ્યું છે. કોઈ આત્માનું વિજ્ઞાન ભારેખમ નથી, ખાલી શબ્દની સાથે બધા બાબતો જોડી દીધી. આત્મા એટલે હું, સેલ્ફ. આત્મવિશ્વાસ નથી કહેતા એને અંગ્રેજીમાં, શું કહે? સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. ત્યાં આત્મા એકદમ સરળ લાગે છે, પણ ભગવદ્ ગીતાનો આત્મા બહુ અઘરો થઈ જાય, કારણ કે એની આજુબાજુ બીજું બધું બહુ લખાણ છે જેનો આપણે મર્મ ખબર નથી. તો ગણવાનો હોય ના હેતુ, બાંધવાના હોય સંબંધના સેતુ. હેતુ લાગણીઓ અને કર્મ સાથે જોડાયેલો જ છે, એકતો કામ સાથે હેતુ છે, અથવા હેતુ છે એટલે જ કામ કરીએ છીએ, નહીં તો શું કામ કામ કરીએ. તો આખો મુદ્દો, કાર્યના સ્થળે જઈશું કાલથી, પણ સંબંધનો સેતુ ધ્યાન રાખીશું. એક માણસનો માણસ વચ્ચેનો સંબંધ, માણસ કાર્ય કરે તોય સંબંધ, ના કરે તોય સંબંધ, વિચારની પ્રક્રિયા તો ચાલુ જ છે, વિચાર શેર કરે તોય સંબંધ, નહીં શેર કરે તોય સંબંધ, અનુરૂપ હોય તો પણ સંબંધ, નહીં અનુરૂપ હોય તો પણ સંબંધ, લાગણીઓ અનુરૂપ હોય તોય સંબંધ, નહીં અનુરૂપ હોય તો પણ સંબંધ, ઝઘડા થાય તોય સંબંધ, ઝઘડા ના થાય તોય સંબંધ, મૌન છવાઈ જાય તોય સંબંધ, અને રાડારાડ થાય તોય સંબંધ. સંબંધ તો છે જ. હવે એ સંબંધને કેવી રીતે જીવવો છે? મિત્રો, આજે આપણે જે ફિલ્મની ક્લિપ જોઈ એનાથી તમને ખ્યાલ આવ્યો હશે કે બે અધૂરા માણસો કેટલી પ્રસન્નતાપૂર્વક કોરિયોગ્રાફી નૃત્ય કરીને એક આખો મેસેજ કન્વે કરી શકે કે એકબીજાને ઉપયોગી પૂરક કેવી રીતે થવાય છે. તો કોમ્પ્લિમેન્ટિંગ જે શબ્દ છે, અહીંયા એક બહુ જ મોટી છલાંગ મારવાની છે. સ્ત્રી અને પુરુષ, આ કોમ્પ્લિમેન્ટિંગ છે, કોમ્પિટિટર. એકબીજાને ઉપયોગીને પૂરક થવાનું છે, સ્પર્ધા કરવાની છે. હું ધારું તો એ સગર્ભા થઈ શકું એમ નથી, એટલે મારે મારી પત્નીની સ્પર્ધા કરવાની હોય જ નહીં. સૌથી પહેલો મુદ્દો છે આ, વેરી ફંડામેન્ટલ થિંગ. એટલે ક્યાંથી સ્પર્ધા થાય? કેપેબિલિટી સેમ છે જ નહીં બોડીના લેવલે પણ. એક સ્ત્રી શરીરની અંદર
નવ મહિના સુધી બાળકને ઉછેરે છે. કુદરતે એને એટલી રોબસ્ટ સિસ્ટમ આપી છે એટલે સ્ત્રીઓ ટાલિયા ટકલું થતી નથી, એમને હાર્ટ એટેક બહુ આવતા નથી, એ ખૂબ લાંબો સમય સુધી પેશાબને રોકી શકે છે. તો શરીરની અંદર બધી એવી બધી વ્યવસ્થાઓ છે. તો એકવાર મને ડૉક્ટર સાથે ચર્ચા થઈ હતી ત્યારે ખબર પડી કે બધી રીતે સ્ત્રીઓના શરીરમાં વધારે રોબસ્ટનેસ છે, વધારે રેઝિલિયન્સ છે, વધારે એડેપ્ટેબિલિટી છે. એટલે ખૂબ બધા પુરુષો વહેલા મરી જાય છે પણ સ્ત્રીઓ ખાસ્સું લાંબુ જીવે છે. કદાચ એટલે જ મને લાગે સૌભાગ્યવતી ભવનો ઉપદેશ આપતા હશે કે તું પહેલા મરી જજે. મને તો આશીર્વાદ નથી લાગતો, શ્રાપ લાગે. કોઈને સૌભાગ્યવતી કે એનો મતલબ કે તું પહેલા મરી જાય છે પછી તારો વર મરે ઇનડાયરેક્ટલી. તો એનીવે કોમ્પિટિશન નથી, કોમ્પ્લિમેન્ટિંગ છે. પણ હવે તકલીફ ક્યાં થાય છે? બે એકબીજાના કાર્યક્ષેત્ર જો નિયત કર્યા હોય તો ડખા કરે છે અને નિયત ના કર્યા હોય તો ડખા છે જ. કાર્યક્ષેત્ર નિયત કરી દીધા હોય અને પછી એકબીજાના કાર્યક્ષેત્રમાં ટાંગ અડાડવામાં આવે તો ડખા છે. પણ કાર્યક્ષેત્ર નિયત જ ના કર્યા હોય, કોણે શું કરવું, તો રોજ ડખા છે. આવી એક સ્પષ્ટતા થવી જોઈએ. હવે આપણે ત્યાં પશ્ચિમની વિચારધારણા છે કે ફેમિલી ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન, મેરેજ ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન. ગુજરાતીમાં સેમ વાક્ય પ્રયોગ છે, લગ્ન એક સંસ્થા છે. હવે આપણે પશ્ચિમને ના લઈએ, આપણે પૂર્વના દર્શનને લઈએ. આપણે ત્યાં ચાર મહત્વના પુરુષાર્થ કહ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચેપ્ટરની અંદર સાંખ્યયોગમાં પણ ધર્મની વાત આવી છે, કુળ ધર્મ, સ્ત્રીઓનું પ્રદૂષિત થવું, વર્ણસંકરતા, આ બધી વાત આપણે થોડી કરી ગયા છે. તો ધર્મ શું? તો દરેક વ્યક્તિનો નિહિત, નિહિત એટલે બાય ડિફોલ્ટ ધર્મ છે સુખી થવાનો. અને પછી જે ભૂમિકા ભજવે છે એ ભૂમિકા ભજવતા ભજવતા જે એની સાથે જવાબદારીઓ આવે બધો ધર્મ. હવે જો શિક્ષક થવાનો ધર્મ ફોર એક્ઝામ્પલ, તો સુખી થઈને શિક્ષક થવાનું કે શિક્ષક કર્તવ્ય કરીને સુખી થવાનું? અગાઉ સુખને વ્યાખ્યાયિત કરી ચૂક્યો છે, સંવાદ, સંવાદિતા બરાબર સુખ. વ્યક્તિને પોતાની જાત સાથે સંવાદિતા હોય, હાર્મોનિયસ હોય તો એ સારું ટીચિંગ કરી શકે કે ટીચિંગ કર્યા પછી એની અંદર હાર્મોની આવશે? શું લાગે તમને? વ્યક્તિની સમજણ છે, એ સમજણમાંથી પતિનું કર્તવ્ય કરે તો સારું દાંપત્ય થાય કે દાંપત્યમાં ઝઘડા કરતા 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 સારું દાંપત્ય થાય? પતિ તરીકેની ભૂમિકા, પિતા તરીકેની ભૂમિકા, દીકરી તરીકેની ભૂમિકા, દીકરા તરીકેની ભૂમિકા, આ બધી ભૂમિકા સમજ્યા પછી ભજવીએ તો સારું થાય કે ભજવ્યા કર્યા પછી થોડા વખત પછી ખબર પડે એટલે સારું થાય? આપણે ત્યાં બહુ મોટી ગલતફહેમી છે કે ઇન્સાન ગલતી મેં સે શીખતા હૈ. ઇન્સાન ગલતી મેં સે કુછ નહીં શીખતા. અગર ગલતી મેં સે શીખતા તો ઇતના હિસ્ટ્રી હૈ, ભરા પડા હૈ, ઇતિહાસ મેં સે હમને કુછ નહીં શીખા. આજ તક યુદ્ધ કરતે આયે હૈ, દેખીએ પૂરી સોસાયટી મેં કોરોના કે સાથ લડાઈ કી બાત કર રહે હૈ. કિતની મૂર્ખતાપૂર્ણ યે બાત હૈ, એક વાયરસ કે સાથ જિસકે અંદર જાની નહીં હૈ इसके साथ क्या लड़ाई करेंगे? ये ऐसी बात है जैसे पानी के साथ लड़ाई करना, पानी की टंकी के साथ लड़ाई करना, बाल्दी के साथ लड़ाई करना, टम्बलर के साथ लड़ाई करना, मेरे ऐनक के साथ लड़ाई करना. कोई पदार्थ के साथ लड़ाई कर सकते हैं क्या? पर मानसिकता में यही है तो क्या सीखा इतिहास में से? कुछ नहीं सीखा. गलती करते नहीं सीखते तो कैसे सीखते हैं? केवल ध्यान देने से सीखते हैं, केवल ध्यान देने से. इसीलिए मैंने आपको घर में होमवर्क करने को कहा था कि सब मिलके बैठेंगे, बात करेंगे और ध्यान देंगे एक दूसरे के प्रति, क्या चाहिए क्या नहीं चाहिए, क्या पसंद क्या नापसंद, कौन सी बातों में अड़ जाते हैं, कौन सी बातों में उखड़ जाते हैं, इसके पर बात. और एक मेडिएटर जो कि हैंडल करे स्थिति को, कि कहीं उग्रता आ जाए तो बोले हेलो, ओम बोलो, ओम शांति थी जाए, मूल बात ऊपर आई जाओ, समथिंग लाइक दैट. तो ऐसा करके बात होगी तो उस बात पर ध्यान जाएगा तो व्यक्ति की पहचान अच्छी तरह से होगी. हमारे व्यक्तित्व की पहचान इसीलिए नहीं होती कि हम पहचान का आधार मानते हैं कार्य, पहचान का आधार मानते हैं विचार, जबकि ऐसा है नहीं. आचार और विचार के माध्यम से व्यक्ति अपने व्यक्तित्व को अभिव्यक्त कर रहा है. व्यक्ति की जो अव्यक्त बाबत है उसको अभिव्यक्त करने का नाम ही तो व्यक्तित्व है. देखो एक शब्द के कितने प्रयोग हो गए. व्यक्ति के अंदर जो अव्यक्त है वो व्यक्त हो जाए, जिससे
उसका नाम व्यक्तित्व। तो हम अपने को कैसे व्यक्त करते हैं? भाषा से, भाव से, शब्द से, भंगिमा से, अंगहार से करते हैं। और शब्दों के अंदर अगर हमने हमारे विचार की बात करी तो हमारे विचार को व्यक्त करने लगे। शब्दों के अंदर हमने हमारी भावनाओं को ढाला तो वैसे व्यक्त कर रहे हैं। तो व्यक्ति एक व्यक्ति के दूसरे व्यक्ति के साथ की जुड़ाव, कार्य और विचार उर्मी से अटके नहीं, तब सही जुड़ाव है। तो मैं आपको ले चलता हूं मेरी जिंदगी के ऐसे अनुभव में जहां मैंने संबंध का हाईएस्ट लेवल का एक्सपीरियंस किया। मैं मानता हूं साल रही होगी 88-89 की। मैं 5 दोस्तों के साथ चल पड़ा मैं भारत की बॉर्डर, तिब्बत बॉर्डर, ठंगीना का चारंग घाटी होते हुए हम लोग बिल्कुल चाइना की बॉर्डर के पास पहुंचने वाले थे। इनर लाइन यहां से परमिट ली थी, हम 5 लोग थे। परमिट में लिखा था कि ये लोग ऐसे ट्रेकिंग वाले लोग हैं, इनको प्रवेश करने देना, इनको रहने देना टेंट के अंदर। इनर लाइन परमिट डिफेंस डिपार्टमेंट के साथ भी लगती है क्योंकि आर्मी के चेक पोस्ट होते हैं। तो हम लोग आखिरी चेक पोस्ट पर पहुंचे, तब तक हमें कोई नहीं मिला। यकाएक एकदम जैसे जमीन में से घास उग जाए वैसे फटाफट जवान उगे और हमें 5 को पकड़ लिया, बड़े प्यार से पकड़ लिया और कहा कि देखिए आप बुरा मत मानिए, हमें कुछ सूचना तो मिली है, पर आप 5 वही है, वो जब तक हम पता नहीं कर लेंगे तब तक हमें आपको एक जगह के ले जाना पड़ेगा और आपके साथ पूछताछ करनी पड़ेगी, तो अपना थैला छोड़ दो। हमने थैले छोड़ दिए, रक्षक उठा के रखे थे, वो जवानों ने ले लिए, हमें ले गए बंकर में। हमारे पेपर्स देखे, इनर लाइन परमिट देखी, उसमें जो लिखा था वो सही है कि नहीं देखा, अपने पेपर के साथ उसको कंपेयर किया। फिर हमने कुछ एक सवाल पूछते रहे, सवाल बहुत नॉर्मल थे लेकिन मुझे बिल्कुल पकड़ में आ गया था कि ये सवाल पूछने के पूछे केवल यही जानने का तात्पर्य कि हम सच बोल रहे कि झूठ बोल रहे। जब उनको ये एहसास हो गया कि हम 5 गुजरात से आए हैं और ट्रैकिंग वाले ही हैं, तो जो ऑफिसर हमारा इंटरव्यू ले रहा था उसका चेहरा बदल गया, उसने पेपर साइड में कर दिया और दोनों हाथ खोल दिए और हमें गले लगा लिया। दैट वॉज द फर्स्ट एक्सप्रेशन। और फिर उसके साथ जो दो अफसर और खड़े थे उनमें से एक को देख के कहा घोषणा कर दो गुजरात से मेहमान आए हैं। तो थोड़ी देर में तो घोषणा हो गई, घोषणा करते तब हम चाय पानी पीते रहे उनके साथ बैठ के। शाम का वक्त हो गया, बोले अब चलो बंकर के अंदर। तो अलग अलग जगह से लोग आए, कुछ अब बंकर में से बाहर भी निकले जो हमें सैल्यूट करके चले गए, उनकी नाइट की ड्यूटी थी। अब हम बंकर में गए। अब दो देखना दोस्तों, बंकर के अंदर तो उत्सव का माहौल था, सब लोग नाच रहे थे, बारी बारी में गले मिल रहे थे और इतना खुशी भरा माहौल था। फिर कमांडर ने कहा भोजन का समय, तो उसमें टीम रहती है वही सब व्यवस्था करती है, तो सब लोग बैठ गए। बाकी व्यवस्था वाले जो लोग थे उन्होंने फटाफट सभी के सामने वो प्लेट्स रख दी, हमारे सामने भी प्लेट रख दी गई। और कमांडर ने सूचना दी कि पिछले 2 से राशन आया नहीं। दोस्तों आपको मैं जो कह रहा हूं जरा ध्यान से सुनिएगा, हम ऐसी जगह से चले थे, 2 मरते बचे थे, केवल 1 पांव रख सके, इतनी ही छोटी पगडंडी, और हम चोटी पर से क्या कहते हैं रीज के ऊपर चल रहे थे। अगर गलती एक की तो बिल्कुल नीचे गिर के बासपा नामक नदी में बह जाएंगे। तो खच्चर से सप्लाई जाता था और उसी स्थिति पे खच्चर तो टिक जाते हैं लेकिन कई बार खच्चर से भी गलती हो जाती है। तो कुछ 3-4 खच्चर गिर गए थे, सप्लाई बंद हो गया था, तो 2 से सप्लाई नहीं आया था। तो कमांडर ने कहा कि 2 से सप्लाई नहीं है तो आज हम राशनिंग करेंगे और हमारे भोजन का 25% हिस्सा हम मेहमानों को देंगे। उसके बाद दोस्तों भोजन परोसना शुरू हुआ। भोजन में क्या था, 4 बिस्किट प्रति व्यक्ति पार्ले ग्लूकोज जी, सभी के प्लेट में 4-4 बिस्किट परोसे गए, मेहमानों के लिए ज्यादा था, हमें 6-6, 7-7 जैसे बिस्किट मिले। और जैसे कमांडर ने ऑर्डर किया जवान उठे, 3-4 जवानों के बीच में से एक जवान उठा, इन्होंने हर एक के पास से 1-1 बिस्कुट ले लिया और हमारी थालियों के अंदर बिस्कुटों का ढेर हो गया, बिकॉज देवर 140+ पीपल। इमेजिन कीजिए, हर एक ने 1-1 बिस्किट दिया, हम तो 5 लोग थे, तो 140 / 5 कर लो रफली। दोस्तों हमारे गले में गुजराती माँ कहवाई डूमो, गला चौक हो गया, आंखें बह निकली, हम कुछ नहीं बोल सके, हम केवल रो पड़े।
दिस वॉज द हाइट ऑफ द रिलेशनशिप. कार्य सेम नहीं, विचार सेम नहीं, भावनाओं तो वो तो कठिन स्थितियों में गुजारने वाले लोग को है वो कोई आता भी नहीं है, ना कोई पहचान. दोस्तों उस दिन से हमारी जिंदगी में एक बड़ा परिवर्तन आ गया. हम गुजरात से लड्डू लेके चले थे, खसखस वाले लड्डू. वैसे ट्रैक में हम ऐसी चीज़ों को लेते हैं साथ में ताकि कहीं खाना ना मिले, कोई कठिन स्थिति में जाए. देखिए ये हिमालय का मनाली वाला प्रोग्राम की बात नहीं कर रहा हूँ, ये एक्सपीडिशन की बात है जिसमें हम बहुत कम लोग जाते हैं क्योंकि उसमें रिस्क बहुत रहता है. तो कहीं पर टेंट में रह जाना, तो ऐसी स्थिति में खाना थोड़ा साथ में रखते हैं. उस दिन के बाद हमने इंसानियत पर जो हमारा भरोसा बना वो इस लेवल का बना कि बिना खाए तो इस देश में हमें कोई रहने नहीं देगा. तो दोस्तों बाद के एक्सपीडिशन में बहुत बार ऐसा अनुभव हुआ है, कहीं से गुजरते हैं और सडनली कोई आवाज आता है, बाबूजी रुको जी चाय पी के जाओ. अरे कहीं घर भी नहीं दिख रहा है पर लोग चिल्ला रहे कि चाय पी के जाओ. चाय क्या, जर्दालू सुखा देते हैं, अंजीर सुखा देते हैं धूप के अंदर और इसको भर लेते हैं, काले कलर के हो जाते हैं. चाय की पत्ती नहीं होती, कोई घास उबालते उसके अंदर ये डाल देते और ये हमें चाय की तरह पिलाते हैं. क्योंकि गाय नहीं होती, भेड़ बकरिया होती है और चरवाहा के पास होती है तो दूध भी नहीं होता. ये काली चाय होती है, टेस्ट में एकदम भंगार, पर इतने मोहब्बत से प्यार से वो पिलाते हैं कि हम पीते ही है, इनके साथ बैठ के पीते हैं, दाल चावल उन्हीं के साथ खाते हैं. दोस्तों आपको समझ में आ गया होगा शरीर से परे संबंध क्या होता है. हालांकि इसमें भावना का एक तत्व जरूर है पर वो बहाव है, भावना बहती है कि चलो हमारे लोग आए उसको खाना खिलाए, ये अभिव्यक्त हो रही है. लेकिन प्योर लॉजिक बोले तो उनको ड्यूटी करनी है, हम तो ट्रैक में चले थे. तो दोस्तों हमने रक्षक खोल दिए सभी पांचों के पांच, जितना खाने का सामान था सब भी लड्डू नमकीन चॉकलेट्स सब निकाल दिए. और हमने कमांडेंट साहब को कहा कि जब तक सब लोगों की थाली में एकदम बराबर नहीं आता तब तक हम खाना नहीं खाएंगे. और सेकंड थिंग, हम तो केवल चल के आए, आपको तो ड्यूटी करनी है, तो हमारा 25% हिस्सा होगा, आपका 100% हिस्सा होगा. फिर भी उन्होंने हमें समान मान के सबने साथ में खाना खाया. और देखिए सुबह में 4 बजे कमांडर साहब मेरे बिस्तर के पास आकर के कहते जय हिंद सर जी. मेरी नींद खुल गई. क्या, देखिए आपके पावन पगले जो पड़े यहाँ, सप्लाई आ गया है और आज बड़ा भोज होगा, आपका आगे जाने का प्रोग्राम कैंसल, आपको रुकना है. अरे यार 4 बजे ये क्यों कह रहे, इतना कड़ाके का ठंड में गहरी नींद में. पर मैं भी खड़ा हो गया, सैल्यूट मारा, उसको गले लगा लिया. तो देखिए विचार अलग है, कार्य तो बिल्कुल, वो तो टफ लोग थे, हम तो काफी ठिठर रहे थे. तो मुझे लगता है आपको समझ में आ गया होगा. तो दोस्तों जिंदगी में ऐसे बहुत अच्छे अनुभव हुए मेरे, और मुझे लगता है कि संबंध का दायरा अगर ऐसा आत्मा लेवल का स्पष्ट हो जाए तो हमारे अंदर एक भाव बनेगा, उसका नाम है क्यूरियोसिटी. मैं एक पंक्ति बार बार कितनी बार बोल चुका हूं, मानस भाड़ी अमथु अमथु आपनु फोरे वाल, याद आवे छे? सोना नी तो सांकड़ी गली हेतु गणतु हेत, दौड़िया खातर दौड़ता एमा जीवता जो ने प्रेत. कमावानो बिल्कुल वांधो नहीं, बिल्कुल कमाव जोईए, પણ દોડિયા કાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત, ભૂત થઈ જવાનું, બધું ભૂલીને કમાવાનું, આજુબાજુ જિંદગીનો ધબકાર ચૂકી જવાનો. આજુબાજુ આટલા બધા માણસો હોય, ખાલી નાક જોવે તો ટેસડા પડે, એવું કેટલી વાર કહી ચૂક્યો છું. તો એને જોવાના બી નહીં, એમના વિચાર સમજવાના પણ નહીં, એમની ભાવનાઓ તરફ દ્રષ્ટિપાત પણ નહીં કરવાનો, એટલી હદે બુઠ્ઠા થઈ જવાનું, એવું નહીં કરવાનું. એ અર્થમાં બે આત્મા વચ્ચેનો સંબંધ. આપણે આગળ ચાલીએ. હું જે વાત કહી રહ્યો હતો કે બે વ્યક્તિ વચ્ચેના સંબંધ છે, એ બે અવ્યક્ત માનવ વચ્ચેના સંબંધ બને. અવ્યક્ત શું છે? જે દેખાતું નથી પણ છે, જેને આપણે આત્મા કહ્યો કે સેલ્ફ કહીએ છીએ. તો હવે જુઓ કેન્દ્રીય વિચાર શું થયો, કે હું મારા કાર્યોને જોઈ શકું છું, હું મારા વિચારોને જોઈ શકું છું, હું મારી લાગણીઓને પણ જોઈ શકું છું, અને આ ત્રણેયથી હું એક સેપરેટ એન્ટિટી છું. એવી મને રાત્રે બી ખબર પડે છે કે રાત્રે શરીર સૂઈ જાય છે પણ હું સૂતો નથી, હું તો જાગૃત છું. એટલે રાત્રે હું સપનામાં પણ આ જોઈ રહ્યો છું. આવું ખબર પડે તો બિલકુલ શુદ્ધ તર્ક અને વૈજ્ઞાનથી ખબર પડશે કે હું શરીરથી અલગ કોઈક વાસ્તવિકતા છું. હવે બીજું એક પ્રૂફ છે જે હું તમને થોડું અછડતા ઉલ્લેખ કરી ગયો છું પણ અત્યારે તમને બહુ સ્પષ્ટ રીતે ખબર પડી જાય એવું બતાવ્યું.
તમારી જે જરૂરિયાત છે ને એની ખીચડી એવી રીતે થઈ ગઈ છે કે તમે ખાવ છો એ તમને તમારી જરૂરિયાત લાગે. આપણે બોલીએ માનવની મૂળભૂત જરૂરિયાત શું, તો કે રોટી કપડા ઓર મકાન. નો, રોટી કપડા અને મકાન આ ત્રણેય શરીરની જરૂરિયાત છે, અને એ પાછી સતત નથી, એ બદલાતી જરૂરિયાત છે. એક સારી નથી, એક સરખી નથી. સવારે ચાય નાસ્તો થોડોક જોઈએ, બપોરે ભરપૂર ભોજન જોઈએ, સાંજે ડિનર અમુક પ્રકારનું જોઈએ. આ બે ડિનર ભોજનની વચ્ચેના સમયકાળમાં તમને ભોજન નહીં જોઈએ એટલે એ જરૂરિયાત સતત નથી. એ જરૂરિયાતમાં વૈવિધ્ય છે, વરાયટી છે. એ શ્રીપાલભાઈને પકોડા ભાવે ને રાખીબેનને જલેબી ભાવે અને સુરેશબેન ખાંડવી ભાવે, તો આ બધું વેરાયટી છે, માત્રામાં પણ વેરાયટી છે. પણ જોજો, હું એક શબ્દ બોલીશ એટલે બધા એક જ લાઈનમાં આવી જશે. બધાને પ્રેમની જરૂરિયાત ક્વોલિટેટિવ છે, એ ક્વોન્ટિટેટિવ નથી. અને બધાને આની સતત જરૂરિયાત છે. એવું ના થઈ શકે કે રવિવારે પ્રેમ નહીં મળે તો ચાલશે, સોમથી શનિ પ્રેમ મળવો જોઈએ, અથવા ગુરુવારે મૂડ આઉટ થઈ જાય તો ચાલશે, ગુરુવારે ભલે ટેન્શન રહે. તો આપણી જે જરૂરિયાત છે એની ખીચડી આપણે કરી નાખી છે કે શરીરની જરૂરિયાત સાથે. તો હવે હું મારી ભાષામાં બોલું છું એટલે તમારી અંદર તમે મારી ભાષામાં સાંભળો. મારી મૂળભૂત જરૂરિયાત સુખ મેળવવાની છે. સુખ એટલે મનની અંદર તમામ પ્રશ્નોને હું પહોંચી વળી છે એવો આત્મવિશ્વાસનો ભાવ, અથવા સમસ્યાઓનું સમાધાન. આપણે સમસ્યાઓથી ક્યારેય પીડાતા નથી, સમાધાનનો અભાવ જ આપણી પીડા છે. દાખલા તરીકે મેલેરિયા છે તો કોઈ પીડા નથી, ખબર જ છે ક્લોરોક્વિન ખાવ એટલે સાજા. પણ આ કોરોનાની પીડા શું છે, જો સમાધાન નથી ને એ પીડા છે, બાકી એક પ્રકારનો ફ્લૂ જ છે. તો મનની અંદર સમાધાન હોય, પરિવારમાં ખેંચમતાણ ના હોય, સુખનો સાથે સમૃદ્ધિનો ભાવ હોય. હવે આવું કેવી રીતે બને? ઘરમાં બધાને એવું લાગે કે આપણી જરૂરિયાત પૂરતું છે. તમે ધીમે ધીમે સાંભળજો એટલે પકડી શકો. સ્ત્રીને અમુક વસ્તુ જોઈએ, એની પુરુષને જરૂરિયાત ન લાગતી હોય તો એની ઉપર વાતો થાય. તો વાતના વિષયો જોઈએ ને તો પરિવારની અંદર વાતના વિષયો સામાનના જ હોય છે. આ સામાન ને પેલો સામાન, આ લાવવો ના નહીં લાવવો, આ ત્યાંથી કેટલામાં લીધો ને આ લેવાની ખબર પડતી નથી, આ સામાનની ક્વોલિટી ભંગારાઈ ને આ બધું બગાસ, આ માણસ બોગસ છે, આ સામાન બોગસ છે, આ વ્યવસ્થા બોગસ છે, આ સરકાર બોગસ છે, આ બધી જ વાતો માત્ર ને માત્ર સામાન રિલેટેડ છે. બીજા શબ્દમાં એને કહીએ તો સુવિધાઓ, કમ્ફર્ટ, કન્વિનિયન્ટ, ગેજેટ્સ બધા, એ પણ સતત નહીં જોઈએ. જેમ કે કાર સતત ના જોઈએ, એકથી બીજી જગ્યાએ પહોંચ્યા પછી કાર પાર્ક થઈ જાય. હું માનું છું તમને પકડાઈ રહ્યું છે. શરીરની જરૂરિયાતોની ક્યાંય મેં ના નથી પાડી. હા ભાઈ, એસીમાં રહો, 18 ડિગ્રીમાં ધાબળો ઓઢીને સુવો, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ જેવા એસીમાંથી બહાર નીકળ્યા કે એસીમાં રહે રહે મન શાંત નહીં હોય તો પરસેવો વળી જશે. કઈ કંપનીનું એસી ખરીદીએ તો પરિવારમાં એકદમ ઉત્સવનું વાતાવરણ થાય, તો કોઈ જવાબ નથી. ગાડીમાં કેટલા ડિગ્રી ટેમ્પરેચર રાખીએ તો કારની અંદર પણ ના ઝઘડાય, કોઈ જવાબ નથી. કઈ કંપનીનું વોશિંગ મશીન લાવીએ તો મનના બધા ડાઘા જતા રહે, પાછળની ગાંઠો ધોવાઈ જાય, કોઈ જવાબ નહીં. તો સાધનોની ઓકાત નથી કે આપણી જરૂરિયાત પૂરી કરી શકે. આપણી જરૂરિયાત તો નિરંતર સુખની છે, કારણ કે પેલું બધું નિરંતર નથી જીવનમાં. મેં કીધું ને, દિવસમાં 3 વાર ખાવા જોઈએ, 1 વાર કપડાં પહેરવા જોઈએ, 1 વાર પહેરી લીધા પછી બીજે દિવસે પહેરશો, પછી ટ્રાવેલ કરવા માટે કાર જોઈએ કે ટેલિવિઝન જોઈએ કે મોબાઈલ જોઈએ, કેટલું જોઈએ, થોડી વાર જોઈએ. જ્યારે પ્રેમ સતત જોઈએ, સુખ સતત જોઈએ, શાંતિ સતત જોઈએ, સંતોષ સતત જોઈએ, આનંદ સતત જોઈએ, જોઈએ કે નથી જોઈતો? ઘરેથી કોઈ પરિવારની વ્યક્તિ બહાર ગઈ છે 2 કલાકમાં આવું છું કહીને, 8 કલાક થયા ના આવી, ફોન પણ નથી ઉપાડતી, કેવું ટેન્શન થાય છે. કારણ કે સમાજમાં સુરક્ષા નથી, ડર છે તમને કોઈ એની સાથે બદતમીજી તો નહીં થઈ હોય, કંઈ અકસ્માત તો નહીં થયો હોય. કેમ અકસ્માત? લોકો બેફામ વાહન ચલાવે છે, તો સમાજમાં સુરક્ષાનો અભાવ, પ્રકૃતિમાં અસંતુલન. તો મિત્રો, આ બધું આપણે જોઈએ છે ને, બધું સતત જોઈએ છે. પ્રકૃતિ સતત સંતુલિત જોઈએ છે, સમાજમાં સતત સુરક્ષા જોઈએ છે, પરિવારમાં સતત સમૃદ્ધિનો ભાવ જોઈએ છે, મનમાં નિરંતર સમાધાન જોઈએ છે. આ આપણી જરૂરિયાત છે. આ જરૂરિયાતને આપણે ફોતરાઓથી પૂરા કરવાની કોશિશ કરીએ છીએ જેમાં એની તાકાત નથી. ફોતરા એટલે આ બધા ગેજેટ્સ. મારા ખભા ઉપર માથું મૂકીને
2000 કર્મચારીઓ ને આ બોસ એક આઈટી કંપની મલ્ટીનેશનલ એ ભાઈ માથું મૂકીને રડ્યા છે મને કે સુરેશભાઈ હું ઘરે જાઉં ત્યારે ગરમ ગરમ થાળી પીરસીને મારી પત્ની બેડરૂમમાં જતી રહે છે ખાઈ લો ફરજ છે જવાબદારી છે એટલે જમવાનું તમને મળી જશે બીજી કોઈ અપેક્ષા નહીં રાખવાની છોકરાઓ હું ડ્રોઈંગ રૂમમાં પહોંચું લેસન કરતા હોય તો પોતાના રૂમમાં જતા રહે છે હું એકલો ખાઉં છું મેં કીધું ઓફિસમાં કેવું છે કે ઓફિસમાં તો બધું બરાબર છે મેં કીધું હોય જ નહીં જો તમારું ઘરમાં આવી સ્થિતિ હોય તો ઓફિસમાં આવી હોય જ નહીં પણ તમારી મોટી એમએનસી છે ખૂબ સારો પગાર આપો છો એટલે લોકો કામ કરતા હોય વિશ્વાસ ના પડતો હોય તો સર્વે કરીએ તો સર્વે કરવા માટે એમણે અભયદાન આપ્યું કે કોઈએ પોતાનું નામ લખવાની જરૂર નથી ચિઠ્ઠી લખીને આ બોક્સમાં નાખી દેવી 5 ફ્લોરની ઓફિસ છે દરેક ફ્લોર પર બોક્સ મૂકી દીધું કેટલાકે તો સારું લખ્યું હતું પણ કેટલાક એવું લખ્યું કે કૂતરા જેવો તમારો સ્વભાવ છે પણ પગાર પડે છે અને નોકરી સારી છે એટલે રહ્યા છીએ એ 2-5 ચિઠ્ઠીઓથી એ ભાઈને ખબર પડી ગઈ કે કૂતરા જેવો સ્વભાવ એટલે શું મિત્રો બધી પ્રાપ્તિ કર્યા પછી આવા જ્યારે મારી સામે કાઉન્સેલિંગના કેસ આવે છે ત્યારે મને દયા અને કરુણા થાય છે કે બધું પ્રાપ્ત કર્યું પણ જે મૂળ પ્રાપ્ત કરવાનું તો કર્યું નહીં સબ કુછ લૂટા કે હોશ મે આયે તો ક્યા હુઆ સંબંધનો આખો દાયરો લૂંટાઈ દીધો અને પછી હવે હોશ આવે તો બધી સંપત્તિને શું કરવાનું પેલો મરવા પડેલો ભાઈ સ્ટીવ જોબ લખે છે વાંચી લેજો સંબંધ વિશે એણે જે લખ્યું છે અદ્ભુત લખ્યું છે મૃત્યુની પથારી હતી રાઈટ મિત્રો અગાઉ મેં પ્રસંગ કીધો છે ફરી અહીંયા કહેવાનું મને ગમશે અમેરિકા શિકાગો મારે બિલકુલ ત્યાં જવાનું નહોતું પણ મારા કઝિન બધાનો આગ્રહ કે એકવાર આવો આવો અને આવો એટલે હું સિયાટલથી શિકાગો જવાનું મેં નક્કી કર્યું હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મને દુઃખદ સમાચાર મળ્યા કે તમે સવારની ફ્લાઇટથી અત્યારે આવ્યા છો પણ ગઈકાલે રાત્રે જીગર એટલે મારા માસીના દીકરા કઝિનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે હવે જો એમનો બધો ભાવ એવો કે સુરેશભાઈ ભારતથી આવે છે એમને બધે ફેરવી છું હવે મારા 3 કઝિન રહે ત્યાં 2 બહેનો અને 1 ભાઈ ભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યો હવે આવી સ્થિતિ સંજોગોની અંદર હું અને મારા પત્ની અને મારા દીકરી 3 ગયા હતા સૌથી પહેલામાં પહેલું મેં કીધું સૌથી પહેલું પૂર્ણ વિરામ મૂકી દો કે હું અહીંયા ફરવા આવ્યો છું સૌથી પહેલો મુદ્દો હું અહીંયા તમને બધાને મળવા આવ્યો છું ને આપણે ફરવા જતે જો અનુકૂળ હોતે તો પણ એવું નથી તો હવે મારું કર્તવ્ય છે હું જીગરને કઈ રીતે ઉપયોગી થાઉં મિત્રો મેં જોયું કે હોસ્પિટલમાં રહેવાની આવશ્યકતા નથી પણ આપણી ભારતીય શૈલી પ્રમાણે રોજ રાત્રે કોઈ કે હોસ્પિટલમાં રહેવું નક્કી થયું હતું હું જે દિવસે આવ્યો એ દિવસે તો એક જણ રહ્યું બીજે દિવસે હવે હું રહીશ હોસ્પિટલમાં એમ મેં સામેથી સ્વીકારીને હું હોસ્પિટલમાં ગયો દોસ્તો એ રાત્રેની સ્થિતિ બહુ ખરાબ હતી એના આંતરડા અંદર ગૂંચાઈ ગયા હતા ને એનું ઓપરેશન કરેલું ને પોસ્ટ ઓપરેટિવ આ સ્થિતિ ચાલી રહી હતી તો એ સ્થિતિની અંદર એને રાત્રે ઊંઘ નહોતી આવતી હવે એ મારો 10 વર્ષ નાનો કઝિન છે એણે મને કહ્યું કે સુરેશભાઈ તમે પાસે બેસીને થોડુંક હાથ ફેરો તો મને કદાચ ઊંઘ આવે મને યાદ નથી પણ એને યાદ હતું બાળપણમાં મેં ક્યારેક એને હાથ ફેરવ્યો હશે રાઈટ બાળપણની ધીંગા બસ્તીમાં એવું કંઈ યાદ ના હોય તો મેં એના માથેની એના વાંસે બધે મેં એને હાથ ફેરવ્યો અને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ થોડી વારથી એને પાછી વોમિટ થઈ પાછી ઊંઘ ઉડી પાછો હું બેઠો આવું એક રાત્રિની અંદર 4 વાર થયું પણ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હું બીજી રાત્રિએ પણ રહ્યો અને એને ઊંઘ આવતી જોઈ મારા માટે એ તૃપ્તિની ક્ષણ હતી એના માટે તો પરમ તૃપ્તિની હોય તમે સમજી શકો છો મિત્રો કંઈ નાનો બાળક નથી 50 વર્ષની વય છે પણ સંબંધનો દાયરો હોય ને ત્યારે સાવ નાના થઈ જાય બધા મેં કહ્યું હતું ને માથામાં કોઈ તેલ નાખી આપે તો હું તેલ નખાવાનું પસંદ કરું માનવીય સ્પર્શ આ ઉપયોગિતાનો ભાવ છે તો મને શિકાગો નહીં જવાનો કોઈ અફસોસ નથી મેં બીજો પ્રસંગ કહ્યો છે મારે ત્યાંથી એક ભાઈને બીજાને ત્યાં જવાનું થયું વિજયભાઈ રાઈટ એ પ્રસંગ હું કહી ચૂક્યો છું તો જે મૈત્રી કે જે આપણા પારિવારિક સંબંધો છે એની અંદર સ્વાર્થનું તત્વ કાઢી નાખીએ હવે લોજિક કહી દઉં તમને લોજિક શું છે અમેરિકાની હોસ્પિટલો બધી જ કેર કરે એમાં ઘરના કોઈને આવવાનું હોય જ નહીં બધું ઓટોમેટિક ચાલ્યા જ કરે કારણ કે નર્સિંગ એટલું અદ્ભુત હોય મેં મારી નજર સામે જોયું અને જીગરે મને કહ્યું પણ ખરું બધું ગોઠવાયું છે તમે ફરી આવો મેં કીધું નહીં મારા માટે ફરવાનું ઇમ્પોર્ટન્ટ છે જ નહીં તો આ જે આખો મુદ્દો છે લોજિકલી તો જોઈએ તો મારે ફરવા જવું જોઈએ
કારણ કે હોસ્પિટલને પૂરતા પૈસા ચૂકવાયા છે, નર્સે એ કામ કરવાનું. પણ હું માનું છું કોઈ પણ પૈસા આપતા ભાઈ જે હાથ ફેરવે જે ભાવથી, એવો તો કોઈ ના ફેરવી શકે ને. તો એ મુદ્દો સમજવાનો છે. હવે ત્રીજો મહત્વનો મુદ્દો જે આજે મારે તમને કહેવો છે, જો તમારી મારી વચ્ચેનો સંબંધ આ અવ્યક્તનો છે કે આત્માનો છે, તો આપણો સામાન્ય રીતે સંબંધનો દાયરો તો આપણે શરીરથી જ નક્કી કરીએ છીએ કે આ મારી દીકરી, ના મારા પપ્પા, ના મારો ભાઈ, ના મારી બેન, એટલા દાયરાની અંદર આપણે રમ્યા કરીએ છીએ. અને પછી આપણે કહીએ છીએ કે આપણને સુખનો અનુભવ થતો નથી, કારણ કે આપણે સંબંધ ખાલી કાર્ય, વિચાર, ભાવના આ ત્રણ સાથે જોડી દીધો. કારણ કે જેની સાથે ખાઈએ પીએ એ આપણા ભાઈ બહેન, રહીએ આપણા માતા પિતા, આ તો કાર્ય સાથેનો સંબંધ છે, વિચાર સાથેનો સંબંધ છે. હવે એને બદલે બે માણસનો, બે માનવ તરીકેનો સંબંધ વિચારીએ, તો હવે કેવી ભાવ રાખવો ને કેવા વિચાર કરવા એ સ્વતંત્રતા આપણી પાસે અકબંધ છે. અને કૃષ્ણ અર્જુનને એ જ કહે છે કે તું આમાં ક્યાં લપટાઈ ગયો, પંડિતની જેવી વાતો કરે છે, તારે જે કરવાનું છે તે કર અને તદનુરૂપ તું તારા વિચાર કર. એ કરવા માટે સાંખ્ય જ્ઞાન, ને એમાં હમણાં હું તમને કર્મણ્ય વાધિકારસ્તે વાળો શ્લોક કહેવાનો છું જે સૌથી વધારે પ્રચલિત છે. એક માણસનો બીજા માણસ વચ્ચેનો જો સંબંધ નક્કી થાય કે છે જ, હવે મારે એને સ્વરૂપ આપવું છે, તો કેટલું સિમ્પલ છે. તમારી સામે આવનાર વ્યક્તિ પ્રત્યે તમે કેવો ભાવ અનુભવો છો, તમારાથી ઉંમરમાં નાના હોય તો સહજપણે તમારા માટે એ દીકરે કે દીકરીનો ભાવ થશે. જો ખાલી ડોક્યુ કરી જો પોતાની અંદર, જો તમારાથી એ નાના હશે તો સહજ રીતે તમારામાં દીકરા કે દીકરીનો ભાવ થશે. જો તમારા વયસ્ક હશે તો ભાઈ બહેનનો ભાવ થશે. તમારાથી મોટા હશે તો માતા પિતાનો ભાવ થશે. આ માટે હું કહું છું એટલે નહીં, આ પોતાની અંદર તપાસી જોવાનું. ખાલી મનની શાંત અવસ્થા જોઈએ, અંદર આ ત્રણ વસ્તુના ડખા ના હોવા જોઈએ. એ જો ડખા ના હોય તો તમે નિર્મળપણે જોઈ શકો કે આ તો મારા પિતા સમાન છે. તો એક માણસનો બીજા માણસ વચ્ચેનો સંબંધ હવે બે શરીર વચ્ચેનો સંબંધ નથી. તો પછી જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં જઈશું ત્યારે ખબર પડશે, ન હન્ય તે હન્યમાં અને શરીરે, આ તો હણાતો નથી. કે સંબંધ બે શરીર વચ્ચેનો નથી, સંબંધ બે માનવ વચ્ચેનો છે, અને બીજા શબ્દોમાં કહીએ તો બે આત્મા વચ્ચેનો છે. એક કવિતા મને યાદ આવે છે મિત્રો, નિરંજન ભગતની આ કવિતા છે. નિરંજન ભગત સાહેબ એટલા ઊંચા ગજાના કવિ કે એમણે કવિતાઓ લખી અને પછી કવિતા લખવાનું બંધ કરી દીધું. તો 30-30 વર્ષ સુધી એક પણ કવિતા ના લખી, પણ એટલી મોટા ગજાની કવિતાઓ એક સમયમાં લખી નાખી હતી. સાહિત્ય અકાદમીના પ્રમુખ થયા હતા. મિત્રો એક એક શબ્દ એકદમ ધ્યાનથી પકડજો. કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ આપણો ઘડીક સંગ, આતમને તો જન્મો જન્મ લાગી જશે એનો રંગ, કાળની કેડીએ ઘડીક સંગ, ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા, વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાય વેળા, તો કેમ કરીને કાળ ભૂલેના એમ ભમીશું ભેળા, અહિયાનો હિમાળો ગાળી ગાળીને વહેશું હેતની ગંગ, પગલે પગલે પાવક જાગે ત્યાં જરશું નૈનની જારી, કંટક પંથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી, એકબીજાને જીતશું રે ભાઈ જાતને જાશું હારી, એકબીજાને જીતશું રે ભાઈ જાતને જાશું હારી, ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ, કાળની કેડીએ આપણો ઘડીક સંગ. બીજી મારી એક પ્રિય કવિતા છે, આપણે આપણી રીતે રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાતે વહેવું. આપણે આપણી રીતે રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાતે વહેવું, ફૂલની માફક ખુલવું અથવા ફૂલની માફક ખીલવું ને ડાળની ઉપર ઝૂલવું, ભમરાનું ગીત કાનમાં ઊંજી કાંટાનું રૂપ ભૂલવું, લેવું દેવું કાંઈ કશું નહીં કેવળ હોવું, એ જ તો રહેવું. આપણે આપણી રીતે રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે રહેવું. હવે આમાં આપણી રીતે રહેવું, આ તમને રંગ લાગી જશે, આ બધું શું છે? આપણે ત્યાં આને માટે શબ્દ પ્રયોગ છે સંસ્કાર.
આપણે ઘણી બધી ઘટનાઓમાંથી પસાર થઈએ ને, જો ધ્યાન દઈએ તો જે સમજણ ઉત્પન્ન થાય ને એનું નામ જ છે સંસ્કાર. સંપૂર્ણતાના અર્થમાં કઈ કૃતિ થાય એની ઉપર આપણું ધ્યાન જાય તો એને સંસ્કાર કહેવાય. એટલે ઘરની અંદર 5 જણા બીડી પીવાવાળા હોય પણ નાના બાળકનું જો ધ્યાન જાય કે આ દાદા બીડી પીને ખાંસી ખાય છે આ તો કરાય નહીં, તો પણ એને સંસ્કાર કહેવાય. દાદાએ નથી શીખવાડ્યા, બાળકે ધ્યાન આપ્યું છે અને અંદર જાતે જ પૂર્યું છે. અને પછી કહેવામાં આવે, વાર્તાઓ કહેવામાં આવે અને બાળક પકડી લે. આજ તો બાળકો એવું કહે છે કે તમે એમ કહો કાગડાએ પછી હાથીને કીધું, કાગડો તો હાથી સાથે વાત કરતો હશે? તો આજના દિવસમાં પંચતંત્રની વાર્તાઓ હવે ના ચાલે, ઇરરેલેવન્ટ. એમને ફેક એનિમલ કાર્ટૂન કેરેક્ટરો ગમે પણ અહીંયા તો અર્ક લગાડે આવો. તો રજનીભાઈને હવે હું આમંત્રણ આપું છું, એમને કશું કહેવું છે. બોલો રજનીભાઈ. સાહેબ, આત્માનો આત્મા સાથે સંબંધ છે એવું ફલિત થાય છે અહીંયા, બરાબર. પરંતુ એ તો બંને પક્ષે બંને જણ હોશપૂર્વક હોય તો જ, કે કોઈ પણ એક જણ? ઓકે, પહેલા તો એ કહી દઈએ કે આત્માનો આત્મા સાથે જ સંબંધ છે એમ નહીં, શરીરનો શરીર સાથે સંબંધ તો છે પણ આપણે શરીરથી અલગ વાસ્તવિકતા છીએ. એટલે ઓકે, દાખલા તરીકે લીંબુ, ખાટી આંબલી, મીઠું, મરચું, આવું કંઈક આંખની અંદર પડી જાય તો પીડા થાય કે નહીં થાય? સંબંધ છે જ, એ બે વસ્તુઓ વચ્ચે બી સંબંધ છે. પૃથ્વીની અંદરના તમામે તમામ એલિમેન્ટનો એકબીજા સાથે સંબંધ છે જ, અને બધાની આ પારસ્પરિકતાના ઇક્વેશનો બેઠેલા છે, પ્રાકૃતિક નિયમ છે. એટલે કોઈ પૂજાપાઠ, દેવી દેવતા, ધર્મ ધ્યાનથી આમાંનો એક પણ નિયમમાં ફેર પડતો નથી. કોઈનું આયુષ્ય વધારી શકાતું નથી, કોઈ માણસને સાજો કરી શકાતો નથી. હા, વ્યક્તિ પોતાની અંદર જે આત્મવિશ્વાસના એવા સ્તરે પહોંચે, પ્રસન્નતાના એવા સ્તરે પહોંચે કે એની પોતાની એન્ડોક્રાઇન સિસ્ટમને એ ફરક પાડી શકે. મિત્રો, એ અર્થમાં આશીર્વાદ છે, આશીર્વાદનું પણ વિજ્ઞાન છે, પણ અત્યારે આપણે એને સાઈડ પર રાખીએ. તો શરીરનો શરીર સાથે સંબંધ તો છે જ, પતિ પત્નીના બેઉના શરીરના સંબંધ થકી જ બાળકનું અવતરણ થાય છે. પણ તમે જોઈ શકો કે સોક્રેટિસની પત્ની જેન્થપી, સોક્રેટિસ મહાન તત્વજ્ઞાની ફિલસૂફ છે, એમના પત્ની અત્યંત કર્કશ હતા, રાઈટ? રામજીના 3 માવો છે, રાઈટ? ત્યારે દશરથની એટલી બધી મોટી વય છે, કૈકેયીજી સૌથી નાની ઉંમરે પરણ્યા છે, અને જેવે સમયે નથી માગવાનું તેવે સમયે એમણે માગ્યું છે, અને એમાંથી આખું રામાયણ થયું છે. આટલા બધા ધર્મરાજ યુધિષ્ઠિરની પત્ની દ્રૌપદી એવું બોલી શકે કે આંધળા ન તો આંધળા જ હોય ને? તો તમને એક ખ્યાલ આવવો જોઈએ કે આજુબાજુ કેટલા બધા અદ્ભુત લોકો છે. કૃષ્ણ જેના જિંદગીમાં આવ્યા એ લોકો કેમ આવું કરતા હશે? આપણને એવું ના થાય તો સહેજ ચિંતન કરીએ તો ખબર પડે કે ભગવાનના ખોળામાં બેસી નહીં, આપણી સ્વતંત્રતા અકબંધ છે, એ જાય નહીં. આપણે જેમ વિચારીએ એમ કરી જ શકવા માટે સમર્થ છીએ, બાકી પ્રકૃતિના નિયમ પ્રમાણે પરિણામ આવે. હવે ભગવાનને વ્યક્તિ સ્વરૂપમાં ગણીએ તો ભગવાન નિયમ સ્વરૂપમાં છે એવું મારું દ્રઢ માનવું છે, અને પ્રતીતિ પણ છે. જે નિયમ છે ને એ જ ભગવાન છે, કોઈ વ્યક્તિ નથી. જેને લગ્ન થાય ને છોકરા થાય એ તો આપણા મનના પ્રક્ષેપણો છે, પ્રોજેક્શનો છે, અથવા કહેવા માટેની એક વ્યવસ્થા છે. કશુંક સારું કહેવું છે તો વાર્તાઓ કહેવી પડે, તો આપણી પાસે અસંખ્ય આવી વાર્તાઓ છે. એ વાર્તાઓ સાથે પછી કમાવાના સાધન તરીકે બધા પાઠ પૂજાઓ છે. એકાગ્રતા માટે મંદિર વગેરેની વ્યવસ્થાઓ હતી, એ બધી વ્યવસ્થાઓ લગભગ ભાંગી પડ્યાના આરે છે. મંદિરો છે, હું વ્યવસ્થાનું બોલી રહ્યો છું. અંદર ગયા પછી બહાર નીકળેલો માણસ સેમ રહેવો નહીં જોઈએ. જો રોજે જ મંદિરે જાય તો રોજે જ એની અંદર સંસ્કરણની ક્રિયા થાય, કારણ કે ધ્યાન દઈ રહ્યો છે. જો પોતાની તરફ ધ્યાન જાય તો પોતાની અંદર ઉઠતી કઈ વૃત્તિ યોગ્ય છે અને કઈ વૃત્તિ અયોગ્ય છે એ બિલકુલ ખબર પડે, કારણ કે આત્મા સાક્ષી સ્વરૂપમાં છે. અહીંયા હું કોઈ ફિલોસોફી નથી આંખતો, સીધો અનુભવની વાત કરું છું. અંદર આવતો વિચાર બિલકુલ ખબર પડે છે કે આવો વિચાર ન કરાય અને આ વિચાર યોગ્ય છે, આવું તો કરવું જ જોઈએ, એમ અંદર બિલકુલ સ્પષ્ટ થાય છે. અને આ પ્યોર સાયન્સ છે, ખાલી જોવાની વાત છે. જેમ હાથ જોવો છો, પગ જોવો છો, હું તમને તમારા શ્વાસ જોવાનું કહું છું, એમ જ વિચાર જોવાનો છે. તો બિલકુલ ખબર પડે કે વિચાર હું નથી, હું વિચારથી અલગ છું. અને જે દિવસે કંટ્રોલ આવવા માંડે પછી તમે ઈચ્છો એ વિચારી શકો, ત્યાં સુધી વિચાર તમને તાણી જાય. ગમે ત્યાંથી વિચાર ચાલે ને આપણે દોડે દોડે પેલું ઘસડાઈ જઈએ. તો આપણી વચ્ચે જે સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર છે એમાં ખૂબી શું છે? એમણે એક વિચાર પકડી લીધો છે, એ વિચારને બિઝનેસનું સ્વરૂપ આપી દીધું છે અને સક્સેસફુલ બિઝનેસ ક્રિએટ કરી નાખ્યો છે. અહીંયા હું આખી જિંદગી ક્રિએટ કરવાની વાત કરી રહ્યો છું, એ પણ એક વિચાર છે. ગાંધીજી આખા દેશનો વિચાર કર્યો, ભગતસિંહે દેશનો વિચાર કર્યો. તો દરેક કાર્યક્ષેત્રમાં કોઈ એક વિચાર પકડીને બેસી જાય, એમ પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવવાનો વિચાર.
તો ભાઈ રજનીભાઈનો હવે જવાબ. સંબંધના ક્ષેત્રમાં સિમ્પલ કહું તો બે હાથે તાળી પડે અથવા એકલા હાથે તાળી ના પડે, આ બે પકડી લો. હું ગમે એટલો સમજદારીપૂર્વકનો વિચાર કરતો હોઉં પણ મારા પરિવારના લોકો મારી સમજણના લેવલે ના આવે તો સંઘર્ષ થાય, થાય ને થાય જ. મારી દીકરી સાથે પણ થાય, પિતા સાથે પણ થાય, પત્ની સાથે પણ થાય, પુત્ર સાથે પણ થાય, બધાની સાથે થાય જ. કારણ કે આ તો ડિફરન્સીસ છે ને કાર્ય વિચારને ઉર્મીના. એટલા માટે પરિવારે ભેગા બેસીને આપણે ભેગા મળીને શું કરવાનું છે એનો ફંડા પહેલા ક્લિયર કરવો પડે. આપણે ત્યાં એ નથી, આપણે ત્યાં હોસ્ટેલ લાઈફ છે. જરા કડવું લાગશે, સવારે ભેગા કરીને નાસ્તો કરે, પછી બધા બે રહી જાય, પછી પાછા સાંજે ભેગા થાય, બધા ભેગા કરીને પાછા હુઈ જાય, વચ્ચે થોડો ટાઈમ મળે, ટીવી જોઈ લે. આને આપણે પરિવાર કહીએ છીએ. આપણા વાતના વિષય કયા છે? વોટ આર ધ સબ્જેક્ટ્સ ઓફ અવર ટોક? હું કહું છું ઘરે જઈને કશું ના કરતા, કાલ 24 કલાક પછી પાછા મને મળો ને. ઘરના લોકોની સાથે તમે શું વાત કરો છો એ હોશપૂર્વક તમારી જાતને પકડજો, અને એ લોકો કયા વિષયની વાત કરે છે તો તમને તરત ખ્યાલ આવશે કે સુવિધા સિવાય લગભગ વાતનો વિષય નહીં હોય, સિવાય કે તમે ઇનિશિયેટ કર્યો હોય. વાતના વિષયમાં શું હશે? શું ખાવાનું. પણ હું આ મને ખબર છે આ તો દરેક પરિવારમાં છે, કોમન ક્વેશ્ચન હોય, શું જમશો? પછી કે ખીચડી જમી, તો કે એ તો હવે કાલે જ કરી હતી. તો પછી એક કામ કરો, ભાખરીનું શાક બનાવી દેવું. હવે ભાખરી શાક કેટલું રોજ રોજ ખાવાનું? તો એક કામ કરો, હાંડવો. તમને ખબર પડે છે કે નહીં હાંડવા માટે આથવું પડે? તો સારું, સૌથી સહેલું છે, ખાંડવી બનાવી નાખો. ચણાનો લોટ તો ખલાસ થઈ ગયો છે, તો પછી બપોરની રોટલી છે વઘારી નાખું. સારું, વઘારી નાખો. તો પહેલેથી જે કીધું હોય કે બપોરની રોટલી વઘારી નાખવાની છે, ધીસ ઇઝ અ વેરી કોમન કન્વર્ઝેશન ઇન મોસ્ટ ઓફ ધ ફેમિલી. પણ આમાંથી જે તારવવાનું જે છે, ઘણા વાત કરવાનું મન હોય તો શું વાત કરે? તો વાતનો વિષય બીજો કંઈ નથી, એટલે શું બનાવો? ધ્યાય તો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સાંખ્ય યોગનો આ એક અતિ મહત્વનો શ્લોક છે. જો આને શું કહેવા માંગે છે, તમે જે અપેક્ષા રાખો ને રજનીભાઈ, એ અપેક્ષા જો ફળીભૂત થઈ જાય ને તો બીજી વાર એ જ અપેક્ષા રાખશો એવું એની અંદર દ્રઢ થાય. આવી અપેક્ષાઓ દ્રઢ થયા પછી એ અપેક્ષાઓની પૂર્તિ કરવાનું વારંવાર મન થાય. ધ્યાય તો વિષયાન પુંસઃ સંગતે શુપજાયતે, પછી જો પૂરી ના થાય તો સંગાત સંજાયતે કમ કામાત ક્રોધો બીજાયતે, ક્રોધ આવે, આમ તો કેમ ના થયું. ક્રોધાત ભવતી સમોહ, ક્રોધ કરનારને વારંવાર સમોહની સ્થિતિ, મૂર્તાની સ્થિતિ આવે. સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ખતમ થઈ જાય, મેમરી ખતમ ના થઈ જાય. ઘણા મહારાજાનો અર્થઘટન એવું કરે છે મેમરી ખતમ થઈ જાય. અરે મેમરી તો સોલિડ રહે, પણ કઈ મેમરી સોલિડ રહે? તમે મને આમ કીધું હતું, તે મને આમ કીધું હતું, આ બધું સોલિડ રહે. હું આત્મા છું એ સ્મૃતિ ખતમ થઈ જાય. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, હવે શું કરવું ને શું નહીં કરવું એનો નિર્ણય વાળી બુદ્ધિ ખતમ થઈ જાય. બુદ્ધિનાશાદ પ્રણશ્યતિ, જેની બુદ્ધિનો નાશ થાય એનો પ્રાણ નાશ થાય. આવું ભગવાન ઉવાચ. મજા પડી? મને કેટલી મજા પડતી હશે ભગવાનની વાણી બોલવાનો તક મળે અને એનું વર્ણન કરવાની તક મળે. તો જેની પાસે ભગવદ્ ગીતા છે, જે શ્લોકની મેં અહીંયા તમને વાત કરી, શ્રી ભગવાન ઉવાચ, પાના નંબર 71. જોકે તમારા માટે પાનું જુદું હોઈ શકે, શ્લોક નંબર 62 અને 63. મેં બે શ્લોક જે બોલ્યો, વિષયોનું ચિંતન કરતા પુરુષને તેઓમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના થાય છે, કામનાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મૂર્તા થાય છે, મૂર્તાથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે. હવે તમને એમ થાય કે હવે જીવે તો છે પણ એ મળદા જીવ જીવતો એ નાશ પામે બરોબર જ છે. બીજા ભાષામાં કહું તો સવારે ખાય, બીજે દિવસે ટટ્ટી કરે, તો ટટ્ટી કરીને કે મશીન લગભગ, જેની અંદર જીવંતતા નથી રહી. માનવીય તત્વ જે છે, ઘટમાં ઘોડા થનગ અને નાતમ વિંજે પાંખ, પરાકાષ્ઠા સુધીનું ચિંતન કરવાની જેની અંદર ક્ષમતા છે, પરમ તત્વને પામવાની પીપાસા જેની અંદર જન્મી શકે, એ પ્રકારનું બધું બંધ થઈ જાય અને ખાણી પીણીમાં અટકીને રહી જાય. તો ચાર પ્રવૃત્તિ મુખ્ય રહે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ શરીરની પ્રવૃત્તિ છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આહાર એટલે ભોજન, નિદ્રા એટલે ઊંઘી જવું,
હોય એટલે શરીર ખતમ ના થઈ જાય એના પ્રયત્નો કરવા, મૈથુન એટલે સેક્સ, બચ્ચા પેદા કરવા. આ ચાર પ્રવૃત્તિ શરીરની પ્રવૃત્તિ છે. આ ચારેય શરીરની પ્રવૃત્તિ કરનાર પણ આપણે છીએ અને જોનાર પણ આપણે છીએ, અને કરવી કે નહીં કરવી, કેવી કરવી, કે કેટલી કરવી ને કેટલી નહીં કરવી, આ બધી જ બાબતમાં આપણી પૂર્ણ સ્વતંત્રતા જન્મથી છે. પોતાની અંદર ડોક્યુ કરવાથી આ ખબર પડે. હવે આપણે તો સંબંધના સંદર્ભમાં બધું જોઈ રહ્યા છીએ. હવે તમે જોઈ લો, તમારા જેટલા માણસો સાથેના સંબંધ છે, આ સંબંધના વિષય આ ચાર જ છે કે જો ચારથી વધારે વિષય નહીં હોય તો પછી એ સંબંધ કેવળ સ્વાર્થનો સંબંધ થઈ જશે. જે પહેલા સ્વાર્થ શબ્દ જે સત્યે પ્રશ્નમાં વાપર્યો હતો એ મિનિંગના અર્થમાં કહું છું કે ભાઈ તમે મને ખાવા દો, હું તમને ફ્રીજ આપીશ. એક પુરુષ એની પત્નીને કે હું તને ફ્રીજ આપું જેથી બધું ટાઢું ગરમ કરીને ખવડાવે, અથવા એમાં બધું વ્યંજનો રાખી શકે જેથી ઈચ્છો તમે ખવડાવે. પછી હું તને કપડાં ધોવાનું મશીન આપીશ એટલે તું કપડાં ધોઈ શકે. મારે એમ કેવું છે કે આ બે મશીનો આપ્યા પછી એવો કેટલો નવરાશનો સમય છે જે મળ્યો છે, જેની અંદર હવે વાત કરવાની છે. એકચ્યુઅલી મશીનો એટલા માટે આવે કે તમને નવરાશ મળે, પણ આપણે તો બીજું નવું કામ શોધી કાઢીએ. જેવું મશીનમાંથી નવરાશ થઈએ એટલે હવે બીજું કામ શોધી કાઢીએ, એમાંથી નવરાશ થઈએ તો ત્રીજું કામ શોધી કાઢીએ. રસોડાની અંદર મિક્સર, ગ્રાઇન્ડર, ઘરઘંટી કેટલા બધા સામગ્રી આવી ગયા, પણ સ્ત્રીને હજી સમય નથી. બહુ ઓછી બહેનો છે કે જેને બ્રહ્મચિંતન કરવા માટેનો સમય હોય. આ તો અહીંયા જોઈને તો મને કેટલો રોમાંચ થાય છે કે કેટલા બધા બહેનો આમાં ભાગ લઈ રહ્યા છે. નહીં તો કે આ મૂકો ને તડકે, હવે આ બધું કંઈ કરવાની જરૂર નથી, બધું રિલેશનશીપ બરોબર જ છે ને. લગભગ સુબહ હોતી હૈ શામ હોતી હૈ ઉમ્ર યું હી તમામ હોતી. એટલે રજનીભાઈ કહે કે ભાઈ આજે તું મને ફુદીનાવાળી ચા બનાવી દે, અને એમના ધર્મપત્ની ખાલી એલચીવાળી બનાવે, ત્યારે રજનીભાઈને જો એવો ખ્યાલ હોય કે હું માનવ છું અને આ રજની પણ માનવ છે, મેં આમ કહ્યું એ મારો ખ્યાલ છે, એણે આવું કર્યું એ એનો ખ્યાલ છે, હવે આ ઉપરાંત આવું હોવા છતાં શું હું મુસ્કુરાઈને ચાય પી શકું? તો હું આત્માથી રજની સાથે જોડાયો છું, નહીં તો તો હું ચાથી રજની સાથે જોડાયો છું. તો તું મુજે મેરી પસંદગી ચાય દો ઓર મેં મુસ્કુરાઉં, તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા, આદાન પ્રદાન. પણ તું મુજે ખૂન દો યા ના દો, મુજે અસ્થમા હૈ લેકિન મેં તો આઝાદી કે લીએ કામ કરૂંગા. સુભાષચંદ્ર બોઝ, રાઈટ? અસ્થમા હોવા છતાં છેક સુધી મથ્યા. જે સૈનિકો જોડાય જોડાય, નહીં જોડાય તો બેસી નહીં ગયા કે હવે ફોજ નાની પડશે. ના ના, કે ચલો આપણે અહીંયાથી આક્રમણ કરીએ અને આંદામાન નિકોબાર જીતી લીધા, રાઈટ? તો એમ અહીંયા એવી કેટલી બધી વસ્તુઓ છે. જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે, તેમ આ મનુષ્ય જ્યારે સર્વે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. મને ગમતા અતિપ્રિય શ્લોકોમાં છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, આ એની બુદ્ધિ સ્થિર થઈ, સ્થિર પ્રજ્ઞાના લક્ષણો. તો મિત્રો, જિંદગીનો રસ ક્યાંય ઓછો નથી કરવાનો, ખાલી એ ખબર પડવી જોઈએ કે આ મને નથી ગમતું અને મારી પાસે હજી સ્વતંત્રતા છે, નથી ગમતું છતાંય મારે શું કરવું. આ થયો સંબંધનો મહિમા. યસ નીતિનભાઈ. સર, પેલું તમે એક એક્ઝામ્પલ મિલિયનરનું આપ્યું, આટલા બધા એમ્પ્લોય હોવા છતાં એકલો છે, 2000 એમ્પ્લોયનું એક્ઝામ્પલ આપ્યું ને, કે તમારો સ્વભાવ કૂતરા જેવો છે પણ પગાર સારો મળે છે એટલે અમે પડી રહ્યા છે અહીંયા. એ એની અંદર પાછળ શું થયું એ જાણવું છે, કે નો ડાઉટ એમને એમને પછી ખબર પડી કે મારો સ્વભાવ આવો છે, તો એમને એ સ્વભાવ ચેન્જ કેવી રીતના કર્યો, વૈચારિક સમજણ શક્તિ કેવી રીતના આવી એ જાણવું છે. મેં તમને સોલ્યુશન આપી દીધું છે અને અહીંયા એક્શન પણ લેવડાવી જ છે, કે સૌથી પહેલું કામ છે માફી માંગી લેવાનું. કારણ કે જ્યારે તમને ખબર જ નથી કે તમે અસંખ્ય લોકોના દિલ દુભાવ્યા છે અજાણતામાં, તમને જ યોગ્ય લાગ્યું હોય તો જ દુભાવ્યા હોય ને, એટલે તો સ્વભાવ. રાઈટ? ખબર હોય તો તો થોડું માણસ કરે. પૃથ્વી પરનો એક પણ માણસને જો એવી ખબર પડી જાય ને કે આ અયોગ્ય છે તો ના જ કરે, એને યોગ્ય જ લાગતું હોય. લોકો મજૂરો સાથે કેવી રીતે વર્તે, એ તો ખખડાવા જ પડે, આવું પહેલેથી જ નક્કી કરેલું છે, એટલે એમની ભાષા ખખડાવાથી જ ચાલુ થાય, એમને એવું લાગતું જ નથી. હવે જો હું તમને વાસ્તવિક વિજ્ઞાન કહું, પૃથ્વી પરના એક પણ માણસને ગુલામી પસંદ નથી, નોટ એ સિંગલ પર્સન. બધાને સ્વતંત્રતા પસંદ છે. એ ઘરમાં નાનાચકડી દીકરી હોય તોય ભલે, કંપનીનો MD હોય તોય ભલે, ભારતનો મુખ્યમંત્રી હોય તોય ભલે, નાનકડો તલાટી હોય તો ભલે, કોઈને કોઈ નોકરશાહી પસંદ નથી. કરવી પડે છે કારણ કે
પૈસા આવે છે, કારણ કે બીજો આત્મવિશ્વાસ નથી. આજે 4 વર્ષ એન્જિનિયરિંગ ભણ્યા હોય ને, પણ એટલો આત્મવિશ્વાસ ના હોય પોતાની રોટલી રળી શકે. આત્મસકોરું લઈને કેમ્પસ પ્લેસમેન્ટમાં ઊભા હોય, કેમ્પસ પ્લેસમેન્ટ ના થાય ને એટલે ઘરે જઈને પપ્પાને કે મારતો ના મેળ પડ્યો, એટલે અત્યારે 4 વર્ષ શું કર્યું. અને માતા પિતાએ બી 4 વર્ષ શું કર્યું, એમને એવું તો કેવું સંસ્કાર આપ્યા, 4થા વર્ષે બહાર પડે તો રોટલી ના રળી શકે. કમસે કમ એટલો આત્મવિશ્વાસ તો હોવો જોઈએ કે પોતાનું રોટલી પેદા કરી શકે. જરૂરી છે કે સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા તો સિવિલ એન્જિનિયરિંગ કરવું, એવું કંઈ જરૂરી નથી. બધી કેટલી કુશળતાઓ કેળવી જ શકાય છે, રાઈટ? પણ શું, માતા પિતા પણ એવું નથી કહેતા કે તમે કુશળતાઓ કેળવો, રાઈટ? માતા પિતા કુશળતાઓ કેળવવા ઉપર ધ્યાન નથી આપતા. લાઈફ સ્કિલનું આખું મેં મિશન જ એટલા માટે ઉપાડ્યું છે કે આપણે સામાન્ય રીતે ટેલેન્ટેડ એક એન્જિનિયર વિદ્યાર્થી કેમ્પસ પ્રેસિડેન્ટમાં એટલે ફેલ જાય છે કે એને કમ્યુનિકેશન કરતા નથી આવડતું. એને કમ્યુનિકેશન કરતા આવડે તો ઇન્ટરવ્યુમાં ક્રેક કરી નાખશે, રાઈટ? એટલે મિત્રો, આખો મુદ્દો આટલો જ છે. બી સિમ્પલ એન્ડ કોન્ફિડન્ટ. તો હવે સિમ્પલ ક્યાંથી થવાય? તો પેલા 3 મુદ્દાઓ જે મેં કહ્યા આગળ, વિચાર, કાર્ય અને ઉર્મિ, એના ગૂંચવાડામાંથી બહાર આવીએ તો સિમ્પ્લિસિટી આવે ને. સિમ્પ્લિસિટી આવે તો સ્વતંત્રતા આવે. હવે તમે કોઈ વિચારે તમારો કબજો લઈ લીધો છે તો તમે એમાંથી બહાર નહીં આવો, તો પછી બીજી જિંદગીની સરળતા ક્યાંથી હોય? હું માનું છું, નીતિનભાઈ પૂરતો જવાબ આપ્યો મેં તમને. તો આપણે જે બીજો શ્લોક લેવાનો હતો એ શ્લોક છે, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચિત. હવે એનું એક જ સૂત્ર કહું છું અત્યારે, કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહીં. તું એવું કેવું? હવે કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા વગર તો કર્મ જ ઇનિશિયેટ ના થાય, ઇમ્પોસિબલ. બોમ્બે પહોંચવું છે પછી જ વિમાનની કે ટ્રેનની ટિકિટ લેવાય, બોમ્બે પહોંચવાનું ફળ જ નથી ક્લિયર તો કર્મ જ નહીં થાય. તો આને મર્મ શું છે આનો, કે તમે ફળની અપેક્ષા, મતલબ કે ફળને મેળવવાના પ્લાનિંગ સાથે કર્મ શરૂ કરી દો, પણ એ એક્ઝેક્ટ તમે ઈચ્છશો એવું મળશે એની કોઈ ગેરંટી નહીં. કારણ કે તમે એકલા નથી, આમાં ઘણા બધા ફેક્ટર કામ કરી રહ્યા છે. હવે જો તમે દરેક મિનિટે વિચારે કરો કે ફળ મળ્યું કે નહીં મળ્યું, મળ્યું કે નહીં મળ્યું, મળ્યું કે નહીં મળ્યું, તો તમારું કર્મ કરવામાં દમ આવે નહીં. કર્મ કરવામાં દમ ક્યારે આવે? તમે પૂરેપૂરા 100% વર્તમાનમાં ખાલી કામ જ કરે જાઓ. હવે આ કેના જેવું છે કે કોઈ માણસ કામ કરતું હોય અને એને પૈસા મળતા હોય કામના, અને થોડી થોડી વારે પોતાનું બેંક બેલેન્સ જોયા કરે કે ભાઈ આપણે 1/2 કલાક રમ્યા કોઈ ખેલ, એમાં આપણે કેટલા રૂપિયા મળ્યા, પછી 1/2 કલાક રમ્યા કેટલા મળ્યા, તો એનો ખેલની અંદર દમ આવશે ખરો? ખેલની અંદર દમ નહીં આવે. કોઈ પણ ખેલ હોય, આપણે બીજો પ્રસંગ લઈએ. મારા એક મિત્ર છે આકાશ લાલવાની, સુરત મુંબઈ માઉન્ટ આબુમાં રહે છે, અને પેલી બુદ્ધ સર્કિટની અંદર એ પેલા રેસર છે, એક બાઇક ચલાવે. હવે એ લોકોના બાઇકમાં જો સ્પીડ કરે અને સેફલી એનું સર્કલ પૂરું કરે તો બહુ બધા ઇનામો હોય, રાઈટ? બહુ બધા પ્રાઇઝિસ હોય અને ઇન્ટરનેશનલ લેવલે બધા રેટિંગ ચાલતા હોય. હવે તમે મને કહો, એ બાઇક ચલાવવા ઉપર ધ્યાન રાખે કે પૈસા ઉપર ધ્યાન રાખે? કારણ કે પ્રત્યેક ક્ષણે જો બાઇક ઉપર ધ્યાન હોય તો જે સલામતીપૂર્વક પૂરું કરશે, નહીં તો અકસ્માત થઈ જશે. કારણ કે ખતરનાક સ્પીડે ચલાવવાની હોય છે. હવે એ વખતે એવું ધ્યાન રાખે કે બીજાથી હું આગળ નીકળ્યો કે બીજો કેટલો પાછળથી, એ જોવા જાય તો ફાયદો થાય, કે પોતાની જ બાઇક અને પોતાની સ્પીડ અને પોતાનો કંટ્રોલ રાખે તો ફાયદો થાય? આઈ થિંક આ ઉદાહરણ તમને સમજાશે, કારણ કે આ ક્રિટિકલ ઉદાહરણ છે. પણ જિંદગીની યાત્રામાં પણ બિલકુલ એવું જ છે. આપણી બધાની યાત્રાઓ છે. આપણે મેરી સાડી ઉસકી સાડી સે પીલી ક્યું, એ ગડબડી ત્યાં છે. મારી સાડી એની સાડીથી પીળી નહીં હોય છે, એટલે મારો કમ્પેરિઝનનો માપદંડ કોઈ બીજો છે. હવે સુરતની અંદર છે ને, વેપારીને એવું લાગ્યું કે લીલી સાડીઓનો બહુ ભરાવો થઈ ગયો, એટલે એમણે શું છે નીતિનભાઈને કીધું કે નીતિનભાઈ તમે તો કોમ્યુનિકેશનના માસ્ટર છો, એક મેસેજ ડ્રાફ્ટ કરી આવો. નીતિનભાઈ વળી કોમ્યુનિકેશન સ્કિલને અનુરૂપ ડ્રાફ્ટ કરી નાખ્યો અને સુરતમાં વોટ્સએપમાં વહેવા માંડ્યો કે લીલા રંગની સાડી પહેરવાથી આટલો ફાયદો થાય. ફટાફટ માર્કેટમાંથી લીલા રંગની સાડીઓ ઉપડી ગઈ. આવું જ બધું ચાલે રાખે છે. હૈસો હૈસો, આપણા નિર્ણયો કોઈ બીજું લે, રાઈટ? આપણે લઈએ જ નહીં. મંત્રનો મતલબ શું થાય? મનસ્થ રહે તેથી મંત્ર,
જે મનને તારે છે તે મંત્ર. આ વ્યાખ્યા જ મનની આ છે, આઈ મીન મંત્રની છે. પણ મન ખબર નથી, મનને તારવવું શું એ ખબર નથી, પણ મંત્ર જીકે જઈએ. મારા ઘરે આ બધું બહુ ચાલતું ને, હું નાનપણથી ઠેઠ એન્જિનિયર થયો ને ત્યાં સુધી કરે જતો. પછી બત્તી થવાની શરૂ થઈ, ક્યારે પ્રશ્નો પૂછવાના શરૂ થયા ને જવાબો નહીં મળે એટલે શોધવાનું શરૂ થયું. એક દિવસ સવારે બેઠો તો ને આમ શાંતિથી, મને અંદરથી ઓ અવાજ આવ્યો, આ ડાફોળિયા માર્યા વગર તું જાતે શોધ ને ભાઈ. એટલે મેં ઉઠાવે ચોપડી, એમાં ભગવદ્ ગીતાનું અધ્યયન એ વખતથી શરૂ થઈ ગયું. પુસ્તકો ઉઠાવે એટલે ખબર પડી કે કહેવા કંઈક માગે છે ને આ લોકો, કંઈક બીજું સમજાવે છે. એટલે મેં મારા મમ્મીને કીધું, આપણે ઘરમાં ટુલ્લુની મોટર છે એની ઉપર આપણે પેલી જે પટ્ટો હોય ને એ ત્યાં માળા કાઢ નાખીએ. અને એ દિવસોમાં પેનાસોનિકનું ટેપ રેકોર્ડર આવતું, તો એની અંદર રામ 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 મંત્રનો જાપ ચાલતો. મેં કીધું આ સ્વિચ પાડી દઈએ ને પછી આ સ્વિચ પાડી દઈએ, એટલે માળા ફરે ધમ 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 જોરદાર અને પેલું ટેપ ચાલે જાય. અને આપણે ભગવાનને કહી દઈએ કે આજે જેટલી માળા ફરે એ બધી મારા એકાઉન્ટમાં લખી નાખજે, કારણ કે સ્વિચ મેં પાડી, માળા મેં ચડાવી અને વીજળી બિલ હું જ ભરું છું, એટલે તારે મારી ક્રેડિટ કરી દેવી. મારી મમ્મી કે આનું ખસી ગયું લાગે. પણ હું પછી સાંપ્રદાયિક વાદમાંથી નીકળી ગયો બહાર અને મારી યાત્રા શરૂ થઈ ગઈ. પૂછવાનું શરૂ કરીએ ને તો આ કુદરત અથવા જેને તમે ઈશ્વર કહો છો ત્યાં ઈશ્વર પ્રકૃતિ એટલી અદ્ભુત છે કે માણસે ખાલી આકાશમાં જોઈ જોઈને શોધી કાઢ્યું કોઈ બાયોનોક્યુલર વગર. આજે સવારનું પુસ્તક જે વાંચ્યું છે એમાંનું થોડીક વાત કરું, મને કહેવાનું મન થાય છે. બાલકૃષ્ણભાઈ વૈદ્ય નામના અદ્ભુત વૈદ્ય આપણે વચ્ચેથી થઈ ગયા, એમણે સુંદર વાત લખી છે કે ધ્યાનાવસ્થામાં આપણા ઋષિ મુનિઓએ ખાલી વનસ્પતિ ઉપર ધ્યાન રાખીને ઠેઠ સબ એટોમિક લેવલે જઈને એ શોધી કાઢ્યું કે આની અંદર એવા કયા ગુણો છે. અને મિત્રો અત્યારે આપણી પાસે 5000 વર્ષ જૂની આયુર્વેદની પરંપરા છે, ચરક સંહિતાને તો 6000 વર્ષનો સમયગાળો માનવામાં આવે છે. એની અંદર બધા જ રોગોનું માનવને થતા રોગોમાં વિભાગીકરણ છે. એમાં મોટાભાગના રોગો પ્રજ્ઞા પ્રાપ્ત છે, પ્રજ્ઞા અપરાધ. એટલે જ્યારે તમને ખબર પડે કે આમ કરવાનું છે અને તમે એનાથી વિપરીત કરો, એ અપરાધ થકી જે રોગ થાય એને પ્રજ્ઞા અપરાધ કહે છે. કેટલું ઊંડું ચિંતન છે, જેને સાયકોસોમેટિક ડિસઓર્ડર કહેવાય. આ શ્લોક ઉપર હું આખો સ્ટ્રેસ મેનેજમેન્ટનો પ્રોગ્રામ ચલાવું છું રાખીબેન, ધ્યાયતો વિષયાન પુંસવાળો. આમાં જે મૂઢતા આવે છે અને બુદ્ધિનો નાશ થાય છે એ આખી એન્ડોક્રાઇન સિસ્ટમ કઈ રીતે પ્રભાવિત થાય છે એની ઉપર છે. પણ એ આપણે જ્યારે કોપિંગ વિથ સ્ટ્રેસ લઈશું ને ત્યારે હું એને વિગતે સમજાવીશ આ શ્લોકને. અત્યારે સંબંધના સંદર્ભમાં ખાલી એટલું જોવાનું છે કે સંબંધમાં અહિયાનો હિમાળો, રાઈટ, હેતની ગંગ જે કવિતા મેં આજે સમજાવી. જો મિત્રો, રજનીભાઈનો પ્રશ્ન બહુ જ માર્મિક હતો, મધર ટેરેસા એ દિવસોમાં આઈ મીન એને માટે એકદમ અપ્રોપ્રિયેટ છે કે તમે ગમે એટલું સારું કરશો ને લોકો સારું નહીં કહે. તમે વર્ષો જેને ઊભું કરતા લાગ્યા હશે ને એ રાતોરાત ઊંધું પડી જશે, પણ તોય સારું કરો, કારણ કે એ પોતાના માટે કરવાનું છે, કારણ કે તમે સમજી ગયા છો. જ્યાં સુધી બધા ના સમજે ત્યાં સુધી સંબંધમાં સ્વર્ગ નથી આવવાનો. આ વેબિનારમાંથી બહાર થયા પછી તમારા ઘરમાં ફરક તો જ પડશે જો તમારામાં પોતાનામાં ફરક પડશે, નહીં તો કોઈ ફરક નહીં પડે. કારણ હું તમને આજનું એક હોમવર્ક આપું છું, ક્રિએટ લાઈફ, ક્રિએટ લાઈફ આજનું હોમવર્ક છે. આજની સાંજ અથવા કાલ સાંજે આપણે મળીએ ત્યાં સુધીની જિંદગી ક્રિએટ કરો, ઉત્સવ ક્રિએટ કરો. એ કરી શકાશે. અને ઉત્સવ ક્રિએટ કરવા માટે વસ્તુઓને ખાવા સિવાયનો ઉત્સવ ક્રિએટ કરવાનો છે, ઓકે? નહીં તો હમણાં જયશ્રીબેન તરત કે ચલો તમને ફુદીનાવાળી ચા પીવડાવી દીધું, ઉત્સવ પતી ગયો. એટલું સસ્તામાં ઉત્સવ નથી કરવાનો જયશ્રીબેન. પતિ પત્ની જેટલા લોકો અહીંયા મોજૂદ જોડીમાં છે એ લોકો સમજી લો કે ઉત્સવ સાથે મળીને ક્રિએટ કરવાનો. અને મેં જે 3 શબ્દો કીધા, કાર્ય, વિચાર અને લાગણીઓ, એની પરિધિમાંથી બહાર નીકળીને કરવાના છે. ઓપરેટ ફ્રોમ યોર ઓન સેલ્ફ, આત્મામાં જે ઉગે, રાઈટ, અંદરથી એમ થાય હા આમ તો એમ કરો. એટલે મેં એક દિવસ આવું મને ઉગ્યું, મેં મારા પત્નીને કીધું કે આજ તો પાનેતર પહેરો, પટોળું અને દાળ ભાત શાક રોટલી બનાવો. એટલે કે તમારું ખસી ગયું છે? તો ભાઈ હું તો આવો છું. એને તો કંઈ બનાવ્યું નહીં, કારણ કે પાનેતર ઉપર દાળના ડાઘા પડે તો પાનેતર બગડી જાય. મેં પછી ડાયલોગ ના માર્યો, પણ તમને કહું છું મારો ડાયલોગ એ વખતે મેં મનમાં બોલેલો કે અહીંયા જિંદગીમાં ડાઘા પડે એનું કંઈ નહીં, પાનેતરમાં ડાઘા પડે એ ચાલશે એમ. એ નહીં ચાલે, સોરી, એ નહીં ચાલે, જિંદગીમાં ડાઘા પડે એ ચાલશે.
તો થેન્ક યુ, આવજો.